નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. દાહોદની લક્ષ્મી પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા 15 વર્ષથી પાણીની લાઇન માટે રાહ જોઈ રહ્યા છે. સોસાયટીમાંથી કડાના જળાશય યોજના આધારિત પાણીની લાઇન પસાર થાય છે, તેમ છતાં પાણીના કનેક્શન અપાતા નથી. અમે 15 વર્ષથી અહીંયા રહીએ છીએ. 500 ઘરો છે લક્ષ્મી પાર્કમાં. બધી બાજુ રજૂઆત કરીને થાક્યા છે, પણ કોઈ સુનવાઈ અમારી કરતી નથી. તમામ જગ્યાએ ગયા છે, અરજી પણ કરી છે, એનું કોઈ સુનવાઈ છે જ નથી આ સુધી. આજે 15 વર્ષ થઈ ગયા, કોકને 10 વર્ષ થઈ ગયા, કોકને 16-17 વર્ષ થઈ ગયા. પાણીનું માંગ કરીને થાકી ગયા, પણ એનું કોઈ નિકાલ આવતો નથી. એટલે અમને પાણી માટે અમે આ કરી રહ્યા છીએ, અને અમને આ માંગ અમારી પૂરી કરજો. સરકાર દ્વારા નળ સે જળ યોજનાની જાહેરાત કર્યા બાદ લોકોને ઘેર ઘેર પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે દાહોદના 400થી વધુ ઘરના લોકો 15 વર્ષથી પાણી માટે વલખા મારી રહ્યા છે. દાહોદ નગરપાલિકાની હદને અડીને આવેલ લક્ષ્મી પાર્ક સોસાયટી, જેનો સમાવેશ ગલાલિયા વાડ ગ્રામ પંચાયતમાં આવે છે, છેલ્લા 15 વર્ષથી સોસાયટી બન્યા પછી આજ સુધી સોસાયટીમાં પાણીની સુવિધા મળી નથી. અમે અહીંયા લક્ષ્મી પાર્કમાં રહી રહ્યા છે, 15 વર્ષ થઈ ગયા. પોતાના ભાડા પૈસા આપી આપીને થાકી ગયા. પેલા હું કે ટેન્કરોના અને સરપંચ પાસે ગયા તો નથી, લાલપુરવાળો કંઈ નથી કરતો, બધા પાસે જાય જઈને થાકી ગયા એમ. અને અમારા આંગણામાં પાણી જઈ રહ્યું અમને ખબર નથી, પણ પેલો પુરવઠાનો કોઈક સાહેબ એમ કહે છે ને, તેને અહીં તોડ્યું ને, એટલે અમને વાંધો આવી ગયો હવે. એટલે અમે આ બધું કરી રહ્યા, અને પર્સનલ લીધું, સાનું સાનું રાત્રે લઈ ગયો છે માણસ. અમે બધાએ હવે જોયું ને, તો અમે બધા ભેગા ભૈરા થયા ને, તો કોઈ ખબર નહીં હતી અમને. અને અમને પાણી જ નથી ને સાહેબ, લોકો કે પાણી આપીશું પાણી આપીશું, તો પાણી કઈ છે સાહેબ? અહીંયા અમને પાણી જોઈએ, અને તમે પાણી અમને આપવું જ પડશે ભાઈ. આ ચૂંટણી આવે ત્યારે તમે એમ કહો કે અમે તમને આપી દેશું, પાણી આપી દેશું, બધું આપી દેશું, પણ ચૂંટણી પૂતી જાય ને પછી જતા જ રહે, પછી કઈ જ કહેતા નથી, ને પાણી આપતા નથી, ને સોરીને લઈ ગયો, એનું તો કંઈ કરજો હવે. એટલે અમે આ વાંધો ઉઠાવ્યો ભાઈ, બધી લેડીઝો છે અમે. નગરપાલિકાનો સાહેબ લઈ ગયો ચોરી કરી. હા, નગરપાલિકાનો સાહેબ લઈ ગયો. અને ફેર બીજી એમ વાત કે અમે ટેન્કરો નખાડીને થાક્યા, પાણી પીવાનું કઈથી લાવવાનું? પાણી પીવાનું મળતું જ નથી, પરેલમાં લેવા જઈએ અમે એમ રેલવેમાં, તો કઈથી લાવવાનું સાહેબ પાણી? પાણી તો જોઈએ કે નહીં અમને પીવા માટે એમ. લોકોને વેચાતા પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. સોસાયટીમાં 400 ઉપરાંત ઘરો આવેલા છે. કડાના જળાશય આધારિત પાણીની લાઇન આ સોસાયટીમાંથી પસાર થઈ રહી છે. તે લાઇનમાંથી એક મકાન માલિકે ગેરકાયદેસર રીતે લાઇનમાં પંચર પાડી પાણીનું જોડાણ કરી લેતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રહીશોનું કહેવું છે કે જો એક વ્યક્તિ પોતાની વખતી ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવી શકે છે, તો આખી સોસાયટીને પાણીના કનેક્શન કેમ નથી આપવામાં આવી રહ્યા? दस साल से हम लोग लक्ष्मी पार्क में रह रहे हैं, यहाँ पानी की कोई व्यवस्था नहीं है. और अभी हम लोग इतना परेशान होते, टैंकर के 400-400 रुपये हमको भरने होते होंगे, उसमें भी टैंकर वाले लड़ लेते तो टैंकर भी नहीं आते समय पर हमारे यहाँ. लाइट नहीं होती तो टैंकर वाले नहीं आते, झगड़ा कर लेते तो टैंकर वाले नहीं आते. पानी की बहुत परेशानी हो रही है. दूसरे लोग चोरी से अपनी पर्सनल लाइन लेके यूज़ करें, और हम पूरे सोसाइटी वाले परेशान हो रहे हैं यहाँ पर. इसलिए हमारी ये विनती है कि हम सबको लाइन दी जाए पानी की, और हमारी ये सुविधा मतलब होना चाहिए पानी की. 10-12-15 साल से लोग यहाँ परेशान हो रहे हैं.